હવે આપણે વાત કરીએ તો મહિલા આંદોલનનો અભ્યાસ. તો પહેલાં તો આપણે જોઈએ કે આંદોલન એટલે શું, તો કે સંગઠિત સત્તાતંત્ર અથવા વ્યવસ્થા દ્વારા શોષણ અને અન્યાયની ખિલાફ જે લડાઈ લડવામાં આવે છે તેને આંદોલન કહેવામાં આવે છે. આંદોલન છે એ શું કામ એને કરે છે, તો કે પોતાની માંગણી સંતોષાય એ માટે આંદોલન કરે છે. અને જે સંગઠિત સત્તા એટલે કે જે વ્યવસ્થિત રીતે સત્તા ચાલતી હોય, વ્યવસ્થિત રીતે તંત્ર ચાલતું હોય, બધું જ વ્યવસ્થા દ્વારા ચાલતું હોય, પણ એની સામે કોઈ પણ વ્યક્તિ છે એ શોષણ કે અન્યાય કરે તો એની ખિલાફ જે લડાઈ લડવામાં આવે છે તેને આંદોલન કહેવામાં આવે છે. તો એમ આપણે આગળ જોઈએ તો આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો છે એ થયા હતા. કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં એટલે કે ઈસવીસન 1947 પહેલાં જ્યારે આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો, તમને ખ્યાલ છે કે પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો એ પહેલાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું, એટલે કે આખા દેશ ઉપર અંગ્રેજો છે એ જ શાસન કરતા હતા. તો ત્યારે એ અંગ્રેજોની સામે અનેક આંદોલનો છે એ થયા હતા. ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા હતા. કે જ્યારે ગાંધી બાપુ હતા એની આગેવાની એટલે કે ત્યારના સમયમાં એ હતા ત્યારે વિવિધ આંદોલનો થયા હતા. તો કયા કયા આંદોલનો થયા હતા ગાંધીજીની આગેવાનીમાં? ભારત છોડો આંદોલન છે, ચંપારણ અને ખેડા સત્યાગ્રહ છે, સ્વવિનય અવજ્ઞા આંદોલન છે, દાંડી માર્ચ છે, ખિલાફત આંદોલન છે. તો એ બધા આંદોલન છે એ ગાંધી બાપુની આગેવાનીમાં થયા હતા. ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી. કે ગુજરાત સહિત જે ગુજરાત છે એ સહિત દેશભરની અંદર જે કસ્તુરબા છે એની સાથે અનેક મહિલાઓ છે એ આ જે બધા આંદોલનો થયા હતા એની આંદોલનમાં જોડાઈ હતી. તો એમાં જે કસ્તુરબા હતા એને કયા કયા આંદોલન કર્યા હતા? તો કે સ્વાધીનતા આંદોલન, જ્યારે ઈસવીસન 1922 સ્વતંત્રની લડાઈ લડતા હતા મહાત્મા ગાંધી ત્યારે એ જેલ ગયા હતા, તો ત્યારે કસ્તુરબા છે એ સ્વાધીનતા સંગ્રામ માટે અનેક મહિલાઓને તેની અંદર જોડાવવામાં આવ્યા અને એની ભાગીદારી વધારવા માટે કસ્તુરબાએ જે આંદોલન ચલાવ્યું હતું એમાં એ સફળ થયા હતા. તો જે આ કસ્તુરબા છે એ સ્વાધીનતા આંદોલન ચલાવતા હતા અથવા એ જે ગાંધીજી આંદોલન કરતા હતા એમાં પણ તે સાથ આપતા હતા. તો તેમાં જે ગુજરાત સહિત બધી દેશભરની મહિલાઓ છે એ આ આંદોલનમાં જોડાતી હતી. ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થાય છે. કે ક્યારેક સરકાર સામે એટલે કે સરકાર કોઈ પણ બાબત કરી દે તો એ સરકારની સામે પોતાની માંગણી સંતોષવી હોય તો એના માટે આંદોલન છે એ કરવામાં આવે છે. આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન છે એ કર્યું હતું. કે જે આ બિહાર રાજ્ય છે એની અંદર મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે, કે જે લોકો દારૂ પીવે છે એ લોકો દારૂ ન પીવે અને દારૂબંધી કરવામાં આવે એ માટે એને સરકાર સામે સફળ આંદોલન છે એ કર્યું હતું. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારની મહિલાઓ છે એ પાણી માટે આંદોલન કરે છે. કે ઉનાળાનો સમય હોય ત્યારે પાણીની બહુ જ અછત છે એ જોવા મળે છે, તો ક્યારેક પીવા પૂરતું પાણી પણ મળી રહેતું નથી. તો જે શહેરી વિસ્તારની મહિલાઓ હોય, શહેર વિસ્તારની જે મહિલાઓ હોય એ પાણી માટે આંદોલન કરે છે કે એને પીવાનું પાણી અને જરૂરિયાતનું પાણી છે એ પૂરતું મળી રહે તે માટે આંદોલન કરે છે. આવા જ બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થાય છે. આજે એને બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરવા માટે સરકાર સામે આંદોલન કર્યું, ઉનાળામાં મહિલાઓ શહેરી વિસ્તારની મહિલાઓ છે એ પાણી માટે આંદોલન કરે છે. તો આવા ઘણા બધા જે આંદોલનો છે એ મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થાય છે અને એની માંગણી છે એ સંતોષવામાં આવે છે. અને આ આંદોલનની અંદર મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે. તો જે મહિલાઓ માટેના આંદોલનો થાય છે એમાં મહિલાઓ જોડાય છે અને જેને પોતાની સમસ્યાઓ હોય કે કોઈ પણ એના સવાલો હોય તો એના માટે એ આંદોલન કરે છે અને એની સમસ્યાનો એ હલ લઈ આવે છે. હવે આપણે આગળ જોઈએ તો કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો. તમને ખ્યાલ છે કે મહિલા આંદોલન છે એ ક્યારે થયું હશે અથવા તો કોઈ પણ મહિલા આંદોલન કેવી રીતે હશે તો એના વિશે તમે શું જાણો છો એ લખવાનું કીધું છે. કે તે મહિલા આંદોલન વિશે તમે શું જાણો છો, તો એમાં આપણે આગળ જોઈએ તો કે 5 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ આંદોલન છે એ ચલાવ્યું હતું. આજથી 5 વર્ષ પહેલાં જે ગુજરાત રાજ્યની આંગણવાડી છે કે જેની અંદર છોકરાઓ છે એ અભ્યાસ કરતા હોય, રમત રમતા હોય એને આંગણવાડી કહેવામાં આવે છે. તો આંગણવાડીમાં જે કામ કરતી મહિલાઓ છે એને આંદોલન ચલાવ્યું હતું. તો એ આંદોલન છે એ શા માટે કરવામાં આવ્યું હતું? કે જે આ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ છે એને આંદોલન શા માટે કર્યું હતું? તો કે તેને આંદોલન પગાર વધારવા માટે કરવામાં આવ્યું હતું.
કે આંગણવાડીમાં કામ કરતી તો એને પૂરતો પગાર છે એ આપવામાં ન આવતો હતો અને પૂરતો સમય છે એ લઈ લેતા હતા, તો તે આંદોલન છે એ પગાર વધારવા માટે કરવામાં આવ્યું હતું. અને તે આંદોલનની શી અસર થઈ કે જે મહિલાઓએ આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ જે પગાર વધારવા માટેનું આંદોલન કર્યું તો તે આંદોલનથી શી અસર થઈ, તો કે ગુજરાત સરકારે આંગણવાડી મહિલાઓની પગાર વધારવા માટેની માંગણી છે એ મહદઅંશે સ્વીકારી અને પગાર છે એ વધારી આપ્યો હતો. તેને આંદોલન કર્યું તો એ આંદોલનની ગુજરાત સરકાર ઉપર અસર થઈ એટલે એ આંગણવાડીઓની મહિલાઓથી પગાર વધારવા માટેની માંગણી છે એ સરકારે સ્વીકારી લીધી અને એનો પગાર છે એ વધારી આપ્યો.